हेलो स्टूडेंट, आज आपने नव चैप्टर चैप्टर नंबर 12 विद्युत प्रवाह विषय जोईशुं। सौथी पहला आपणे जोईए विद्युत प्रवाह एटले शुं। प्रवाहनी समजूती आपीने विद्युत प्रवाह समझावो। हवामां अणुओने ऊर्जा मळता गति करे तेथी हवाना प्रवाह रचाय छे। वहेता पाणीथी नदीमां पाणीनो प्रवाह रचाय छे। ते ज रीते वाहकमांथी उदाहरण तरीके धातुना तारमांथी विद्युत भार वहेतो होय त्यारे कही शकाय के वाहकमांथी विद्युत प्रवाह वहे छे। जेम के कोई पण वाहक लईए तो के वाहकमांथी विद्युत प्रवाह क्यारे वहे छे, तो के जो वाहक तारमांथी विद्युत भार वहेतो होय, विद्युत भार वहेतो होय तो आपणे कही शकीए के तेज वाहकमांथी विद्युत प्रवाह वहे छे। कोई टोर्चमां योग्य क्रममां गोठवेला सेलना लीधे टोर्च बल्ब प्रकाशित થાય છે। ટોર્ચનો બલ્બ જે છે એ પ્રકાશિત થાય છે કારણ કે બલ્બની ફિલામેન્ટમાંથી વિદ્યુત ભારો પસાર થતા ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો કે ક્યારે પણ ટોર્ચ બલ્બ ટોર્ચ જે છે એ પ્રકાશિત ક્યારે થાય, તો કે ટોર્ચમાં જે આપણે ક્રમશઃ સેલ ગોઠવેલા હોય છે એ સેલમાં જ્યારે આપણે ચાલુ કરીએ તે દરમિયાન તેમાં જે ફિલામેન્ટ એટલે કે તાર રહેલો હોય છે એ તારમાંથી જ્યારે વિદ્યુત ભાર પસાર થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે દરમિયાન બલ્બ જે છે એ પ્રકાશિત થાય છે। જો ટોર્ચની સ્વિચ બંધ એટલે કે ઓફ કરી દઈએ તો બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે કે સ્વિચ પર ઓન અને ઓફ લખેલું જ હોય છે। જો ઓન કરીએ તો તે દરમિયાન તે વિદ્યુત તારમાંથી એટલે કે જે ફિલામેન્ટ એટલે અહીંયા શું થાય તારમાંથી જ્યારે સ્વિચ ઓન કરીએ ત્યારે તારમાંથી વિદ્યુત ભાર પસાર થાય છે અને વિદ્યુત ભાર પસાર થાય છે જેના કારણે બલ્બ પ્રકાશિત થાય છે, અને જો સ્વિચ ઓફ કરી દઈએ તો બલ્બ પ્રકાશિત થતો નથી। આ થયું આપણે વિદ્યુત પ્રવાહ વિશે જોયું। ફરી એકવાર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈએ। વિદ્યુત ભારનો જ્યારે ધાતુના તારમાંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે આપણે કહી શકીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે ટૂંકમાં વિદ્યુત ભારનું વહન જે થાય છે તારમાં વિદ્યુત ભારનું જે વહન થાય છે તેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ। આગળ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તથા એકમ જણાવો। વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને તેનો એકમ જણાવો। વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં કોઈ આડછેદ અથવા તો ક્ષેત્રફળમાંથી વહેતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। એકમ સમયમાં, સમય કેવો છે, એકમ સમયમાં કોઈ ચોક્કસ આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। બીજા શબ્દમાં તેને વિદ્યુત ભારના વહનનો દર પણ કહેવાય છે। ટૂંકમાં કેવું હોય તો વિદ્યુત ભારના વહનના દરને વિદ્યુત પ્રવાહ કહે છે। આપણે વ્યાખ્યા પરથી લખીએ વિદ્યુત પ્રવાહનું સૂત્ર, તો કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થાય, તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય। સમય એ શું દર્શાવે છે, તો આપણે વ્યાખ્યા જોઈ એ પ્રમાણે એકમ સમયમાં વિદ્યુત વાહક તારમાંથી અથવા તો એકમ સમયમાં આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહીએ છીએ। જો ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય, જો ટી સમયમાં સમય કેટલો લાગે, તો કે ટી જેટલો સમય લાગે, અને આડછેદમાંથી વહેતો વિદ્યુત ભારનો જથ્થો વિદ્યુત ભારના જથ્થાને ક્યુ વડે દર્શાવાય છે, માટે અહીંયા લીધું છે વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય અને આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ હોય। વિદ્યુત પ્રવાહને આપણે સાના વડે દર્શાવીએ છીએ, આઈ વડે। અહીંયા સંજ્ઞાનું મહત્ત્વ છે એટલે યાદ રાખવું પડશે કે વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ, સમયને નોર્મલી બધાને ખબર છે ટી વડે દર્શાવાય છે, અને વિદ્યુત પ્રવાહને આઈ વડે દર્શાવાય છે। માટે આપણે સૂત્ર ઉપર જોયું કે વિદ્યુત પ્રવાહ બરાબર શું, તો કે વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય। માટે આપણે એની માટે સૂત્ર લખી શકીએ કે આઈ બરાબર ક્યુના છેદમાં આઈ બરાબર ક્યુના છેદમાં ટી। આઈ એ શું છે, વિદ્યુત પ્રવાહ, ક્યુ એ શું છે, તો કે વિદ્યુત પ્રવાહનો જથ્થો, અને છેદમાં ટી। આ થયું વિદ્યુત પ્રવાહ માટેનું સૂત્ર, જે એક માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે, આઈ બરાબર ક્યુના છેદમાં ટી। હવે એના પરથી આપણે સૂત્ર પરથી આપણે એનો એકમ પણ લખી શકીએ છીએ। વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે। એક માર્ક માટે યાદ રાખજો કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે, કુલમ છે, અને કુલમને આપણે સી વડે દર્શાવીએ છીએ। એક કુલમ બરાબર, અહીંયા એક માર્ક માટે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે એક કુલમ બરાબર અથવા તો એક વિદ્યુત ભાર બરાબર કેટલા થાય, તો કે એક કુલમ બરાબર 6×10^18 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે। આપણે આગળ જોયું કે વિદ્યુત ભાર જોયું, વિદ્યુત પ્રવાહનું વહન, વિદ્યુત ભાર એટલે શું, તો કે વિદ્યુત ભાર એ તેમાં રહેલા ઇલેક્ટ્રોન છે
એ શું છે? વન ટાઈપ ઓફ શું છે? ઇલેક્ટ્રોન છે. ટૂંકમાં વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહના વહન માટે વિદ્યુત ભાર વહેવો જોઈએ, અને વિદ્યુત ભાર એ શું છે? તો કે ઇલેક્ટ્રોન છે, જે ઋણ છે. એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર જો નીચે લખ્યું છે, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એક ઇલેક્ટ્રોન બરાબર માઇનસ 1.6×10⁻¹⁹ કુલમ્બ છે, જે વિદ્યુત ભારનું લઘુત્તમ મૂલ્ય છે. મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય બંને અહીંયા આપેલું છે. ઉપર જે જોયું આપણે, એક વિદ્યુત ભાર બરાબર 6×10⁻¹ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, જ્યારે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? તો કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અથવા તો એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા થાય? તો કે એક ઇલેક્ટ્રોન બરાબર −1.6×10⁻¹⁹ કુલમ્બ થાય. આ એક માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે કે એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા? તો કે −1.6×10⁻¹⁹. આગળ જોઈએ વિદ્યુત પ્રવાહના એસઆઈ એકમ એમ્પિયરની વ્યાખ્યા. વાહકના કોઈપણ આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ પસાર થાય તો મળતો પ્રવાહને એક એમ્પિયર પ્રવાહ કહે છે. આ એક એમ્પિયર એટલે શું? એક એમ્પિયર પ્રવાહ એટલે શું? એની વ્યાખ્યા થઈ કે વાહકના કોઈપણ આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય ત્યારે મળતો જે પ્રવાહ છે તેને એક એમ્પિયર પ્રવાહ કહે છે. ટૂંકમાં કેવું હોય તો એક સેકન્ડમાં વાહકમાંથી પસાર થતાં એક કુલમના વિદ્યુત ભારના જથ્થાને આપણે કહીએ છીએ એક એમ્પિયર પ્રવાહ. એ વખતે આપણને જે પ્રવાહ મળે છે એને આપણે એક એમ્પિયર પ્રવાહ કહીએ છીએ. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનું એકમ એમ્પિયર રાખવામાં આવે છે. આ મેનું એકમ આપણે કુલમ પર સેકન્ડ પણ લઈ શકીએ છીએ. કયો લઈ શકાય છે? તો કે કુલમ પર સેકન્ડ પણ લઈ શકીએ છીએ. પરંતુ અહીંયા અંદ્રે મેરી એમ્પિયરના નામ પરથી, ફ્રેન્ચ વૈજ્ઞાનિક અંદ્રે મેરી એમ્પિયરના નામ પરથી આપણે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. નીચે એકમ આપ્યો છે, જુઓ. નાનો વિદ્યુત પ્રવાહના નાના એકમો, એક મિલી એમ્પિયર એક માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. એક મિલી એમ્પિયર બરાબર કેટલા? તો કે 10⁻³ એમ્પિયર. અને એક માઇક્રો એમ્પિયર બરાબર કેટલા? તો કે માઇક્રો મિલી એટલે 10⁻³ થાય, અને માઇક્રો એટલે 10⁻૬ થાય. માટે આપણે લખ્યું એક મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર, અને એક માઇક્રો એમ્પિયર બરાબર 10⁻૬ એમ્પિયર. ઓકે, આગળ જઈએ. વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? હવે કે છે, વિદ્યુત પ્રવાહની દિશા આપણે કઈ રીતે નક્કી કરી શકાય છે, કઈ રીતની હોય છે? ચલો જોઈએ. ધાતુના તારમાંથી વિદ્યુત પ્રવાહની રચના ગતિમાન ઇલેક્ટ્રોન કરે છે. ઓકે, અહીંયા જુઓ, આપણે વ્યાખ્યા જોઈ વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહે છે. તો કે વિદ્યુત પ્રવાહ ક્યારે વહે? તો કે જો વાહક તારમાં વિદ્યુત ભાર વહેતો હોય, એકમ સમયમાં વાહક તારમાં વિદ્યુત ભાર વહેતો હોય તો તેમાંથી વિદ્યુત પ્રવાહ રચાય છે, તો આપણે કહી શકીએ તેમાં વિદ્યુત પ્રવાહ વહે છે. પણ એકચ્યુઅલી વિદ્યુત ભાર જે છે એ શું છે? તો કે તેમાં રહેલા ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, જેને આપણે અહીંયા લખ્યું છે. જો ધાતુના તારમાં વિદ્યુત પ્રવાહની રચના ગતિમાન ઇલેક્ટ્રોન્સ કરે છે, એટલે વિદ્યુત ભાર એ શું છે? તો કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઇલેક્ટ્રોન્સ કરે છે એટલે વિદ્યુત ભારની રચના ગતિમાન ઇલેક્ટ્રોન્સ કરે છે. પણ રેવાજિક રીતે એટલે કે પહેલાંના સમયમાં લોકો માનતા હતા કે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવે છે, જેને રેવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. અહીંયા એક માર્કમાં પૂછાય કે રેવાજિક વિદ્યુત પ્રવાહ કોને કહે છે? તો કે રેવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવે છે, જેને રેવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. પરંતુ ખરેખર વિદ્યુત પ્રવાહની દિશા એ તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સને કારણે છે, માટે આપણે જોઈએ. પરંતુ ધાતુમાં ઋણ વિદ્યુત ભારો એવા ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ સર્જાતો હોવાથી વિદ્યુત પ્રવાહની દિશા એ ઇલેક્ટ્રોન પ્રવાહની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. એટલે આ થયું આપણે અત્યારના પ્રમાણે. પણ રેવાજિક પ્રવાહ પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેતા હતા? તો કે વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવે છે, જેને રેવાજિક પ્રવાહ કહે છે. પરંતુ હાલના સમયમાં ઋણ વિદ્યુત ભારો એવા ઇલેક્ટ્રોનની ગતિને કારણે
विद्युत प्रवाह सर्जात होवाती अहीं विद्युत प्रवाह कोने कारणे सर्जाय छे तो आपने ऊपर ज जोयुं गतिमान इलेक्ट्रॉन्स ने कारणे सर्जाय छे अने इलेक्ट्रॉन्स ए केवा छे तो के ऋण विद्युत भार धरावे छे माटे अहीं विद्युत भार बे प्रकारनो छे धन विद्युत भार अने ऋण विद्युत भार तो के इलेक्ट्रॉन्स प्रोटोन जे छे ए धन विद्युत भार छे परंतु इलेक्ट्रॉन जे छे ए केवा छे ऋण विद्युत भार छे माटे अहीं ऋण विद्युत भारो एवा इलेक्ट्रॉनिक गतिने कारणे विद्युत प्रवाह सर्जात होवाती विद्युत प्रवाहनी दिशा इलेक्ट्रॉन प्रवाहनी विरुद्ध दिशामां लेवामां आवे छे बराबर एटले इलेक्ट्रॉन प्रवाहनी दिशा जे होय एना करता विरुद्ध दिशामां लेवामां आवे छे एटले टूंकमां कहूँ तो अहींया જ્યારે રેબાજિક પ્રવાહ પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા એ કેવી લેવામાં આવતી હતી તો કે ધન વિદ્યુતભારની ગતિની દિશામાં લેવામાં આવતી હતી પણ જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિને કારણે છે એટલે કે ઇલેક્ટ્રોનથી એની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે આગળ જોઈએ વિદ્યુત પરિપથની આકૃતિ દોરી તેના પ્રવાહ માપવાના સાધન વિશે જણાવવું ચલો આપણે જોઈએ સૌથી પહેલાં અહીંયા આકૃતિ દોરી છે જે આપણે નોર્મલ વિદ્યુત પરિપથ લીધેલો છે જોઈએ અહીંયા સૌથી પહેલાં જુઓ આ જે છે એ શું છે એ મીટર છે શું છે એ મીટર એ મીટરમાં પ્લસ અને માઇનસ એટલે કે ધન વીજભાર ધરાવે છે અને ઋણ વીજભાર ધરાવે છે કે શું છે કળ છે કળ એટલે કે સ્વિચ ચાલુ બંધ કરવાની રચના જેને આપણે સ્વિચ પણ કહી શકીએ સ્વિચ છે અહીંયા આગળ બેટરી છે પ્લસ માઇનસ જે દર્શાવ્યું છે એ શું છે બેટરી છે આ જે છે એ બલ્બ છે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત પ્રવાહની દિશા કેવી લેવામાં આવે છે તો કે ધનથી ઋણ તરફ લઈએ છીએ માટે અહીંયા આ એ શું છે વિદ્યુત પ્રવાહ છે અને એરો જે છે એ શું દર્શાવે છે તો કે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે જે ધનથી ઋણ તરફ હોય છે યાદ રાખવાનું વિદ્યુત પ્રવાહની દિશા આપણે કઈ દિશામાં લઈએ છીએ ધનથી ઋણ તરફ લઈએ છીએ ચલો સ્ટાર્ટ કરીએ આગળ આકૃતિમાં વિદ્યુત પરિપથ દર્શાવ્યો છે અહીંયા જે આપણે આકૃતિ દોરી છે એ શું છે તો કે આકૃતિમાં આપણે વિદ્યુત પરિપથ દર્શાવ્યો છે જેમાં એક સેલ એક વિદ્યુત બલ્બ એક એમીટર તથા વીજ કળ જોડેલ છે મેં તમને બતાવ્યું એ રીતે ફરી આપણે એને જોઈએ ચલો એક સેલ આ જે છે એ શું છે એનું સેલ છે આ જે છે એનું એક સેલ છે એક મિનિટ બેટા યસ આ જે છે એક સેલ છે એક વિદ્યુત બલ્બ છે આવી રહ્યું અહીંયા જુઓ આ છે એનું વિદ્યુત બલ્બ છે એક એમીટર આ છે એનું એમીટર અને વીજકળ આ છે એનું વીજકળ ઓકે બધું આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપનાર સાધનને એમીટર કહે છે યાદ રાખજો એક માર્ક માટે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે સાધનને આપણે શું કહીએ છીએ એમીટર કહીએ છીએ જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો હોય તે પરિપથમાં એમીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે યાદ રાખજો અહીંયા એમીટરને જે પરિપથનો આપણે વિદ્યુત પ્રવાહ માપવાનો હોય તે પરિપથમાં તેને શ્રેણીમાં જોડવામાં આવે છે શ્રેણીમાં જોડવામાં આવે છે નહીં કે તેને સમાંતર જોડવામાં આવતું ઓકે શ્રેણીમાં જોડવામાં આવે છે શ્રેણીમાં એટલે કે એક જ લાઇનમાં જોડવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ અહીંયા જેવો વિદ્યુત પ્રવાહ વહે છે તે જ રીતે એને એક જ લાઇનમાં જોડવામાં આવે છે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સેલના ધન છેડેથી ઋણ છેડા સુધી બલ્બ અને એ મીટરમાં થઈને વહે છે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સેલના ધન છેડેથી ઋણ છેડા સુધી બલ્બ અને એ મીટરમાં થઈને વહે છે એટલે ટૂંકમાં આપણને અહીંયા કીધું કે વિદ્યુત પ્રવાહની દિશા એ ધનથી ઋણ છેડા સુધી હોય છે પછી વચ્ચે ગમે એટલા ઉપકરણો જોડ્યા હોય પરંતુ તે તેમાંથી જ થઈને પસાર થાય છે ઓકે ચલો આગળ જોઈએ અહીંયા એક દાખલો આપ્યો છે જુઓ કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી ફિલામેન્ટ એટલે આગળ જ કહ્યું હતું આપણે તાર ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે તમને આપી દીધું શું આઈ બરાબર અહીંયા જુઓ આઈ બરાબર આપી દીધું 0.5 એમ્પિયર 10 મિનિટ માટે વહે છે એટલે આપણે લઈ લીધું ટી બરાબર 10 મિનિટ મિનિટને આપણે સેમાં કન્વર્ટ કર્યું સેકન્ડમાં એટલે આપણે કર્યું 10 × 60 બરાબર કેટલું તો કે 600 સેકન્ડ એક મિનિટ બરાબર 60 સેકન્ડ તો 10 મિનિટ બરાબર કેટલા તો આપણે એ રીતે કર્યું કે 10 × 60 બરાબર 600 સેકન્ડ તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો સૂત્ર આપણે જાણીએ છીએ
કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુતભારનો જથ્થો છેદમાં તે માટે લાગતો સમય અથવા તો સમય. માટે આપણે એનું સૂત્ર લખીએ, આઈ બરાબર ક્યુના છેદમાં ટી. ક્યુની શું કિંમત આપણે શોધવાની છે, માટે હું શું કરીશ, ક્યુને જે છે એ સૂત્રનો કર્તા બનાવું, એટલે લખાશે ક્યુ બરાબર આઈ ટી. ક્યુ બરાબર આઈ ટી, આઈની કિંમત આપણે જાણીએ છીએ 0.5, બરાબર. ટીની કિંમત એ આપણે જાણીએ છીએ કેટલી છે, 600, બરાબર. શું મળશે આપણને, 300 કુલમ. કુલમ શા માટે લખ્યું, તો આપણે આગળ વાત કરી હતી કે વિદ્યુત ભારનો એકમ કુલમ છે અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, બરાબર. ઓકે, આ થયો આપણો દાખલો. આગળ વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? અહીંયા આપણને પ્રશ્ન થાય છે કે વિદ્યુત પરિપથ આપણે બોલીએ છીએ તો એ વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? સેલ અથવા બેટરીના બે ટર્મિનલ વચ્ચે વીજકળ, અવરોધકો અને તારને જોડીને વાહકતાના સતત માર્ગ પર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેને વિદ્યુત પરિપથ કહે છે. સેલ અથવા બેટરીના બે ટર્મિનલ વચ્ચે વીજકળ, અવરોધકો અને તારને જોડીને વાહકતાના સતત માર્ગ પર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ. એટલે કે સેલ અથવા તો બેટરીના બે ટર્મિનલ જોડવામાં આવે અને તેમની વચ્ચે વીજકળ જોડીએ, અવરોધકો જોડીએ અને આપણે તાર જોડીએ અને વાહક તારમાં સતત જો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો, આ ટેક્સ્ટબુકના પ્રશ્ન છે આપણા. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે, એમ્પિયર. જો વાહકતાના કોઈ આડછેદમાં લંબરૂપે એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એક કુલમ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર છે. એટલે ટૂંકમાં કેવું હોય તો જો વાહકતારમાં એક સેકન્ડમાં એક કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થતો હોય તો તેમાંથી એક એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તેમ કહેવાય. આગળ જોઈએ, એક કુલમ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે આગળ જોઈ ગયા કે ઇલેક્ટ્રોન પરના મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય 1.6×10⁻¹⁹ કુલમ છે, બરાબર. એક કુલમ બરાબર આપણે લખવું હોય તો એક કુલમ બરાબર કેટલા થાય, તો કે એકના છેદમાં, કેમ કે અહીંયા માઇનસ આવશે, માઇનસ 1.6×10⁻¹⁹. એક કુલમ વિદ્યુતભાર બરાબર એકના છેદમાં 1.6×10⁻¹⁹. અહીંયા આપણને મળશે 1/1.6 કરીશું તો આપણને જવાબ મળશે 6.25×10⁻¹⁸ અને એપ્રોક્સિમેટલી કેટલું આવે છે, તો કે 6×10⁻¹⁸ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર મળે છે. ઓકે, આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.